સર અત્યારે આપણે મોરબી જિલ્લાની અંદર વાર્ષિક ઇન્સ્પેક્શન આપણું ચાલી રહ્યું છે, સાથે સાથે કંઈક લોકાર્પણ પણ નવી સુવિધા કરવામાં આવી છે, લોકો માટે શું કહો? હવે અમારા જે રેન્જ ઓફિસ તરફથી જે દરેક જિલ્લાઓના વાર્ષિક ઇન્સ્પેક્શન દર વર્ષે કરવામાં આવે છે, એના અનુસંધાને મોરબી જિલ્લાના ઇન્સ્પેક્શન ચાલુ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી હું મોરબી જિલ્લામાં જ છું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એના અનુસંધાને મેં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ક્રાઇમની સમીક્ષા કરવામાં આવી, એની મુલાકાત લેવામાં આવી. ત્યાંના જે અમારા પોલીસના સાથી અમારા અધિકારી કર્મચારીઓ છે, એમની પણ એ લોકોને શું એના એના મંતવ્ય શું છે એ લેવામાં આવ્યા. અને આ બધી કામગીરી કર્યા પછી ત્યાંથી અમે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ક્રાઇમની અને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. એ પછી આજે સવારથી અમને આખા એક વર્ષમાં, છેલ્લા એક વર્ષમાં ગયા વર્ષની સરખામણી મોરબી જિલ્લાની શું કામગીરી છે, ક્રાઇમની શું પરિસ્થિતિ છે, કોવિડના જે આપણી લડત છે એના સમય દરમિયાન પોલીસે શું કામગીરી કરી છે, એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. એમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે અગર જોઈએ તો જે ફર્સ્ટ પાર્ટના જે સિરિયસ પ્રકારના ગુનાઓ છે એ ગુનાઓમાં મોરબી જિલ્લા પોલીસમાં 2019ના સરખામણી 2020માં 5% જેટલા ગુનાના ઘટાડો નોંધાયેલ છે. એ સિવાય જે નાની નાની બાબતો છે જે મારે એસપીશ્રીના સમક્ષ મેં ધ્યાને મૂકી છે, જેથી આવનાર સમયમાં પણ આપણે જે જગ્યા ઉપર આપણે સુધારાની જરૂરત છે, વધારે એક્શન પ્લાન બનાવીને અને ક્રાઇમને ટેકલ કરવાની જરૂરત છે એના સૂચનો પણ કર્યા છે. અમુક પોલીસ સ્ટેશનોમાં છેડતીના બનાવ છે એમાં વધારે છે. અમુક પોલીસ સ્ટેશનોમાં ઈજાના ગુના, ખાસ કરીને ઈજાના ગુના, મારપીટના ગુનાઓ જે છે, બોડીલી ઓફેન્સીસ, એમાં જે વધારે છે, તો એમાં કડકમાં કડક અસામાજિક તત્વો ઉપર, આરોપીઓ ઉપર અટકાયતી પગલાં લેવા માટે, તાત્કાલિક તપાસ કરવા માટે, ઝડપી અરજીના નિકાલ કરવા માટે આ પ્રકારના સૂચનો કરવામાં આવ્યા છે. ઓવરઓલ આપણે વાત કરીએ તો મિલકત સંબંધી ગુનાઓમાં ખૂબ જ ઘટાડો નોંધાયેલ છે. એ સિવાય એક કે બે પોલીસ સ્ટેશન એવા છે જ્યાં એ પ્રવૃત્તિ થોડી, ખાસ કરીને ઘરફોડ ચોરી, 2-3 ગુના ગયા વર્ષ કરતાં વધ્યા છે. તો એના માટે પણ કડક નાઇટ રાઉન્ડ કરવા માટે, વધુ પોલીસને રાત્રે નાઇટ રાઉન્ડમાં ફરજ આપવા માટે એ પ્રકારના સૂચનો, પછી જે MCR હોલ્ડર્સ છે, હિસ્ટ્રી શીટર્સ છે, એ લોકોને નિરંતર દરરોજ નાઇટમાં એ લોકોની લોકેશન લેવા માટે અને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તો જે રીતે આપણે 5% ઘટાડા આપણે મોરબી પોલીસે મહેનત કરીને લઈ શકી છે, આવનાર સમયમાં એનાથી પણ સારા રિઝલ્ટ મળે એ દિશામાં સૂચના આપવામાં આવી છે. પ્રોહિબિશન જુગારમાં ખૂબ સારી કામગીરી છે, એ કામગીરીને ચાલુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. અને કોઈપણ સંજોગોમાં જે અસામાજિક તત્વો છે એના ઉપર કડક નજર પોલીસની રહે એ તમામ પ્રયાસો કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એ પછી આપણે કોવિડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. કોવિડમાં પણ ખૂબ સારી કામગીરી મોરબી પોલીસ તરફથી કરવામાં આવી છે. એમાં ફ્લેગ માર્ચો પણ કરવામાં આવ્યા છે, એમાં કોવિડની જે ગાઈડલાઇન્સ છે એના ભંગના કેસો પણ કરવામાં આવ્યા છે, IPC 188ના કેસો પણ કરવામાં આવ્યા છે, વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે. અને અત્યારે અનલોક જે ચાલી રહ્યો છે એમાં પણ જે એક્ઝિસ્ટિંગ ગાઈડલાઇન્સ છે સરકારશ્રીની એની અમલીકરણ થાય અને એનું સુપરવિઝન અને મોનિટરિંગ સિનિયર અધિકારી દ્વારા થાય એવી પણ સૂચના આપવામાં આવી છે. એની સાથે સાથે 25 ડિસેમ્બર જે ક્રિસમસ આવે છે, એ સિવાય ખાસ કરીને 31 ડિસેમ્બર જે નવા વર્ષની ઉજવણી લોકો કરતા હોય છે એના માટે પણ સ્કીમ બનાવી, નાકા પોઈન્ટો નક્કી કરવાનું, ક્યાં ક્યાં એની ઉજવણી થવાની છે અને એમાં પોલીસના શું એક્શન હોવું જોઈએ પ્રોએક્ટિવ, એ પણ નક્કી કરવામાં અમારી મિટિંગમાં આવ્યા છે. હવે એ ઉપરાંત પોલીસે અને SP સાહેબની મહેનતથી 2 નવી સુવિધાઓ સારી જગ્યા ચાલુ કરવામાં આવી છે. એમાં એક CPC કેન્ટીન જે અગાઉ જૂની બિલ્ડિંગમાં ચાલતી હતી એને ખૂબ સારી રીતે રિનોવેટ કરી અને એ સુવિધા આપના પોલીસની વેલફેર માટે છે, પોલીસના જે જવાનો છે એને ખરીદી ત્યાંથી ઓછા ભાવમાં કરી શકે એના માટેની છે. તો એ નવી બિલ્ડિંગનું પણ આજે લોકાર્પણ કર્યો છે. એ સિવાય સણાલા પોલીસ ચોકી જે મોરબી એ ડિવિઝન અંતર્ગત છે એ પણ એક ખૂબ સારી જગ્યા બધાના સહયોગથી જે એના કન્સ્ટ્રક્શન થયા છે એને પણ ખુલ્લી મૂકી છે. એનાથી મને આશા છે કે એ વિસ્તારની પબ્લિકને ખૂબ એમાં સુવિધાઓ મળશે અને એ લોકોને
ત્યાં અસામાજિક પ્રવૃત્તિ ઉપર એનું ખૂબ સારા અસર પડશે એટલે એ લોકો અસામાજિક પ્રવૃત્તિને દબાવવા માટે અમારી પોલીસ ત્યાં સતત હાજર રહીને કામગીરી કરશે તો એ એક બે વસ્તુના આપણે થયા છે હવે આપણે સુરક્ષા સેતુની જે કામગીરી આમ તો કોવિડના લીધે મોટાભાગની કામગીરી જે છે એ સ્થગિત રાખવામાં આવી હતી પરંતુ માર્ચ સુધીની જે કામગીરી થઈ છે એની સમીક્ષા હવે હું કરવાના છું અને એ પછી નો ટ્રેડિંગ કરીને આપણા ઇન્સ્પેક્શનને પૂરું કરવાના છું